મોસ્કોમાં એક બેઠક મળી જેના કારણે વ્હાઇટ હાઉસમાં ટેન્શન વધ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ છે તો અમેરિકામાં, પરંતુ તેમનું દિલ અને દિમાગ મોસ્કોમાં લાગેલું છે. કેમ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સમયે મોસ્કોમાં છે અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે પ્રથમ તબક્કાની બેઠક પણ થઈ ચૂકી છે. કેમ ટેન્શનમાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ, આવો જોઈએ આ અહેવાલમાં. ચીનના રાષ્ટ્રપતિ 3 દિવસની રશિયાની મુલાકાતે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર જિનપિંગ અને પુતિન વચ્ચેની બેઠક પર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના પ્રવાસે છે, પરંતુ દિલ અમેરિકાનું ધડકી રહ્યું છે. જિનપિંગ સોમવારે મોસ્કો પહોંચ્યા અને પુતિનને મળ્યા, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની ઊંઘ ઉડી ગઈ. જિનપિંગે જ્યારે રશિયાની ધરતી પર પગ મૂક્યો ત્યારે પુતિને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને યુક્રેન કટોકટીની પણ ચર્ચા કરી. આ દરમિયાન પુતિને ખાતરી આપી હતી કે તેઓ યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે રશિયાના ચીન સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જિનપિંગે પુતિનને આવતા વર્ષે રશિયામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનને યુદ્ધના અપરાધી જાહેર કરી ધરપકડ વોરંટ જારી કર્યું હતું. તે પછી જ જિનપિંગનું મોસ્કોમાં આગમન વ્હાઇટ હાઉસ માટે સ્પષ્ટ સંદેશ છે કે ભલે દુનિયા 123 દેશોમાં પુતિન પર ધરપકડની તલવાર લટકતી હોય, પરંતુ બેઇજિંગ હંમેશા રશિયા સાથે ઊભું છે. મોસ્કોમાં જિનપિંગ અને પુતિન વચ્ચેની બેઠકથી લગભગ 7,800 કિલોમીટર દૂર વ્હાઇટ હાઉસમાં બેઠેલા બાઇડેનનો તણાવ વધી ગયો છે. 3 દિવસની મુલાકાત કરી જિનપિંગ સ્પષ્ટ કરવા માંગે છે કે ચીન કોઈ પણ કિંમતે રશિયા સાથેની તેની મિત્રતા તોડશે નહીં અને તેને નબળી નહીં પડવા દે. જિનપિંગની આ મુલાકાતમાં તેમના શાંતિ પ્રસ્તાવને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે જ્યારે રશિયાએ ચીનની શાંતિ યોજનાને આવકારી હતી ત્યારે યુએસ સ્ટેટ સેક્રેટરીએ એન્ટની બ્લિન્કને તેના પર કટાક્ષ કર્યો હતો. જ્યાં એક તરફ અમેરિકા અને નાટો ખુલ્લેઆમ રશિયા અને યુક્રેન યુદ્ધમાં યુક્રેનને મદદ કરતું જોવા મળે છે અને બીજી તરફ યુદ્ધના 390 દિવસ પછી પણ કોઈ પરિણામ ન આવતા હવે અમેરિકા જિનપિંગને આજીજી કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે જિનપિંગની મુલાકાત વિશે કહ્યું છે કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ પર યુદ્ધ ખતમ કરવા માટે દબાણ કરવું જોઈએ, તેમજ યુક્રેનની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. અમેરિકા સમજે છે કે જો તેને રશિયા અને ચીન વચ્ચે પસંદગી કરવી હશે તો તે રશિયાને જ પસંદ કરશે, કેમકે યુક્રેન યુદ્ધના 1 વર્ષ દરમિયાન ચીને ક્યારેય રશિયા વિરુદ્ધ અમેરિકાના કોઈ પણ પગલાંને સમર્થન નથી આપ્યું. આ દરમિયાન તાઇવાન સાથેના સંઘર્ષમાં અમેરિકાનું વલણ, એ પછી ચીને અમેરિકા સામે બ્યુગલ ફૂંક્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જતા રહો ઝી 24 કલાક. નમસ્કાર. કો પ્રેઝન્ટિંગ પતંજલિ હની, શુદ્ધતા કે 100 સે અધિક પેરામીટર્સ પર ખરા. સબકા દિલ મેરી મુઠ્ઠી મેં MDH પાવ ભાજી મસાલા. વાઘ બકરી સ્પાઇસી. સેરા, ધીસ ઇઝ યોર સ્પેસ, પ્લે ઇટ યોર વે.